नमस्कार विद्यार्थी मित्रों, अपने समतल ने अंदर आगे बढ़िए। समतल ना दाखला में अगर ना एग्जाम में अपने समतल ने अंदर दाखला जो है जो था बीजो दाखलो जो गया से समतल ना उदाहरण जो तो दाखला नंबर 1 में आयो जो समतल ने दिक कोसाइन और उपमिन के अंतर घेरो। अपने पहला जो मुद्दा जो गया से ने अंदर समतल नो सदिश स्वरूप नो समीकरण समतल नो स्वरूप समतल में कार्तिक स्वरूप शू थे तो के कार्तिक स्वरूप आ प्रमाण एल एक्स वत्ता एम वाय वत्ता एम जेड बराबर डी, ज्या एल एम एन आज सदिश है अभिलंब है और डी है उगम बिंदु थी अंतर है। तो स्वाध्याय दाखला जो आप तो आ जे प्रथम दाखला है कुल चार दाखला आया है अभिलंब ने दिक कोसाइन और उगम बिंदु थी अंतर मेळवो। એટલે અહીંયા જે સમીકરણ આપેલું છે આપણે એ કાર્તેજિયન સ્વરૂપ આપેલું છે તો આપણે અભિલંબ મેળવવા માટે એને ક્યાં તો પહેલા જે છે એ સદિશ સ્વરૂપની અંદર ફેરવવું પડે અથવા તો ડાયરેક્ટ જે છે આની ઉપરથી સમીકરણ પરથી પણ અભિલંબ જે છે મળી શકે પણ અભિલંબ મળે તો અભિલંબને દિક કોસાઇન પણ મળી શકે એના માન વડે ભાગી નાખી દો અને ઉગમ બિંદુ અંતર પણ મળી શકે। તો આપણે જોયા કે પહેલો દાખલો જે છે અહીંયા a એની અંદર z બરાબર 2 અને z બરાબર 2 નો અર્થ એવો થયો કે આને આમ લખી લે x નો સરવાળો 0 એટલે 0 x 0 y 1 z બરાબર 2 માટે અહીં અભિલંબ મૂક્યો તો કે અભિલંબ જે છે થાય 0 0 1 0 0 1 આ અભિલંબ થયો અને ઉપગમિત અંતર આ જે છે એકમ સદિશ છે 0 0 1 તો આપણને ખ્યાલ છે કે આનો માન જે છે 1 થવાનો એટલે આ જે છે એકમ સદિશ છે એટલે આને અભિલંબ ની દિક કોસાઇન કહી શકાય અને આ જે છે માટે અભિલંબ છે n જેના આપણે એમ કહીએ તો માટે અવલોકી શકાય કે અભિલંબ ની દિક કોસાઇન અભિલંબ ની દિક કોસાઇન જે છે એ થાય 0 0 1 અને उगम बिंदु थी अंतर उगम बिंदु थी अंतर કેટલું થાય એટલે અંતર જે છે ઉગમ બિંદુ થી થાય 2 એકમ બરાબર છે અથવા તો અને આપણે આ સમીકરણ છે આ સમીકરણને આપણે કાર્તેજિયન સ્વરૂપે લખવું એટલે આ રીતે લખી શકીએ કે r બાર ડોટ 0 0 1 બરાબર 2 આ સમીકરણનું સદિશ સ્વરૂપ આ રીતે લખી શકાય કાર્તેજિયન સ્વરૂપમાં સદિશ સ્વરૂપ મેળવવું હોય તો આ રીતે લખી શકાય અહીંયા અભિલંબ જે છે 0 0 1 થાય અને ઉગમ બિંદુ ની અંતર જે છે થાય 2 એકમ। આ જ પ્રમાણે આગળ આપણે વાત કરીએ આ જે સમીકરણ છે એને હું કાર્તેજિયન સમીકરણ આ લખી નાખું કે lx my nz બરાબર d જે આપણું સમીકરણ છે કાર્તેજિયન સ્વરૂપ। હવે આગળ વધીએ તો અહીંયા એના પછી b c અને d અલગ અલગ જે દાખલા છે એમાં b ની વાત કરીએ કે b શું છે સમીકરણ તો કે x y z 1 હવે l m n એટલે અહીંયા અભિલંબ અભિલંબ n બરાબર શું થાય તો કે lx m y n z છે એમાં l m n અભિલંબ છે તો અહીંયા x નો સહગુણક y નો સહગુણક અને z નો સહગુણક શું છે તો કે 1 1 1 તો અભિલંબ થયો 1 1 1 હવે મારે આને n વડે ભાગવું પડે તો આનો માન વડે ભાગી આપો તો આનો માન થાય વર્ગમૂળ ની અંદર 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 તો માટે શું થાય તો કે આ સમીકરણ છે ને આ પ્રમાણે લખી આવે જો અને બંને બાજુ આપણે 1 પર √3 વડે સોરી બંને બાજુ √3 વડે ભાગી નાખીએ માન વડે તો શું થાય તો આ જે સમીકરણ છે એને આ રીતે લખી આવે કે 1 પર √3 ઇન્ટુ x + 1 પર √3 ઇન્ટુ y + 1 પર √3 ઇન્ટુ z બરાબર 1 √3 અથવા તો આને જો લખવું હોય
वन अपॉन रूट थ्री इनटू जेड बराबर तो अथवा ने लखू जाना हम पर लिखे गए सदिश रूप का आर डॉट वन अपॉन रूट थ्री वन अपॉन रूट थ्री वन अपॉन रूट थ्री बराबर वन अपॉन रूट थ्री तो आज सदिश रूप में फेरवानो तो अहिया अभिलंब ने दी क्वेश्चन माटे अभिलंब नी दी क्वेश्चन શું થાય તો કે અભિલંબ ની દિક કોસાઇન 1 upon root 3 1 upon root 3 અને 1 upon root 3 થાય જ્યારે ઉગમ બિંદુ થી અંતર ઉગમ બિંદુ થી અંતર કેટલું થાય તો ઉગમ બિંદુ થી અંતર થાય 1 upon root 3 બરાબર છે આ છે દાખલા નંબર 1 નો b આ જ પ્રમાણે c જે છે એમાં 2x + 3y - z = 5 આપેલા છે તો આ ત્રીજો c જે છે તમારે હોમવર્કમાં કરવાનો છે અહીંયા અભિલંબ થાશે 2 3 માઈનસ 1 ખબર પડે ને x y z ના સહગુણક એટલે 2 3 માઈનસ 1 એટલે અભિલંબ થાય અને પછી એના માન વડે બંને બાજુ ભાગી નાખો એટલે અહીંયા 5 ના છેદમાં એનું માન આવશે સામે પણ આવશે અને એની ઉપરથી અભિલંબ અને ઉગમ બિંદુ જે અંતર મળશે c જે છે આપણે હોમવર્કમાં કરશું એના પછીનો d જે છે આપણે અહીં ગણી રાખો કે d માં એવું કીધું છે સમીકરણ જે આપ્યું છે એ આ પ્રમાણે આપ્યું છે 5y + 8 बराबर 0 5y + 8 बराबर 0 માટે અહીં જે લખે છે 5y बराबर - 8 અને આ જે 5y છે એટલે કે અને આ લખાય 0x + 5y + 0z बराबर - 8 માટે અભિલંબ n बराबर શું થાય તો કે 0 5 0 0 5 0 કારણ કે અહીંયા x y ના જેના સહગુણક 0 5 અને 0 છે તો અભિલંબ થયું હવે અભિલંબ ની દિક કોસાઇન અભિલંબ ની દિક કોસાઇન શું થાય તો કાના માન વડે ભાગ તો આનું માન તો કેટલું થવાનું 5 થવાનું આનું માન કેટલું થશે તો કે 5 તો અને 5 વડે ભાગી નાખીએ તો શું થાય તો કે 0 0 અભિલંબ ની દિક કોસાઇન જે છે એ થાય 0 1 0 5 વડે ભાગે 5 વડે ભાગશો એટલે 0 1 0 અને જે ઉગમ બિંદુ ની અંતર ની વાત કરવી છે તો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં 1 તો સમીકરણ 1 ને 5 વડે ભાગતા બંને બાજુ આપણે 5 વડે ભાગી નાખીએ તો શું થાય તો કે 0x + 5 ના છેદ માં 5 0 ના છેદ માં 0 0 ના છેદ માં 5 એટલે 0 અહીંયા 5 વડે ભાગશો તો આવશે y एक इंटू वाई वन इंटू वाई बता जीरो इंटू जेड बराबर माइनस आठ ना छेद में पांच अबे विद्यार्थी मित्रों खास याद रखा जो जरे अहिया माइनस निशान हुए अंतर क्या रे रूम होतु नहीं तो अहिया जे डी आवे अहिया माना है मां अन्य मान ले जाओ तो माटे नहीं जो कैसे कर कि माटे उगम बिंदु जी अंतर उगम बिंदु जी अंतर डी बराबर उतारे तो कि माना के अंदर माइनस आठ ना छेद में 5 અને આ માનક છે એટલે આ માઈનસ છે એવું થઈ જાય તો પ્લસ 8 ના છેદમાં 5 અંતર જે છે એમાં માન લેવાનું માઈનસ ઋણ નિશાની હોય તો ઋણ નિશાની ગણવાની નહીં તો આ જે છે એ d છે કે અહીંયા કીધું હતું કે અભિલંબ ની દિક કોસાઇન અને ઉગમ બિંદુ અંતર મેળવો તો અભિલંબ ની દિક કોસાઇન મળી ગયા પછી ઉગમ બિંદુ થી અંતર માટે d જે હોય એની નિશાની જે છે માઈનસ હોય તો પણ આપણે શું લેશું પ્લસ કારણ કે અંતર છે અને દાખલા નંબર 2 ની અંદર પ્રત્યેક માટે કાર્તિય સમીકરણ મેળવવું હોય છે એકદમ સરળ છે સદિશ સ્વરૂપ આપેલું હોય અને કાર્તિય સ્વરૂપ મેળવવું હોય તો દાખલા તરીકે એ જે છે અહીંયા એ જે છે પ્રશ્ન એમાં r ડોટ i + j - k બરાબર 2 r ડોટ i + j - k બરાબર 2 એટલે ખરેખર r એટલે શું તો કે આ રીતે આપણે જનરલ લઈ લઈએ કે કાર્તિય સ્વરૂપ મેળવવું છે તો r એટલે કે x y z ડોટ i + j - k એટલે શું તો કે 1 1 - 1 બરાબર 2 ડોટ ગુણાકાર કરી નાખ્યા નો તો આ થાય 1 * x એટલે x 1 * y એટલે y અને z * -1 એટલે -z બરાબર 2 એટલે x + y - z બરાબર 2 એટલે આ થયું માગેલ કાર્તિય સ્વરૂપનું સમીકરણ જે માગેલ કાર્તિય સ્વરૂપનું સમીકરણ છે આ જ પ્રમાણે બીજા ની અંદર શું થાય તો કે b ની અંદર r ડોટ
2i plus 3j minus 4k बराबर एक आपने उसे इतने के x y z dot आचे j 3 minus 4 बराबर एक dot गुणा कर करी ना क्या कहूँ था ये तो के 2x वत्ता 3y minus 4z बराबर एक जी हम आगे करते जी से रुकनू समीकरण अने एक प्रमाण है c c ने अंदर r dot s minus 2t into i के प्लस 3 माइनस t इनटू j कैरेट प्लस 2s माइनस 2s प्लस t इनटू k कैरेट बराबर 15 આપેલું છે તો આના માટે પણ આ પ્રમાણ થશે r એટલે હું હવે ડાયરેક્ટ લખું છું r એટલે x y z ડોટ જે અહીં આપેલું છે s માઈનસ 2t 3 માઈનસ t અને 2s પ્લસ t આની સાથે ડોટ ગુણાકાર આના બરાબર આપ્યો છે 15 બરાબર છે तो अगर दो गुणाकार करिए तो माटे s minus 2t into x plus 3 minus t into y and plus 2s plus t into z बराबर 15 तो आ थियो आ समतल माटेनो कार्तेजीय स्वरूपनो समीकरण એટલે સદિશ સ્વરૂપમાંથી કાર્તેજીય સ્વરૂપ આગળ હોય તો એકદમ સરળ વાત છે કે એને r એટલે x y z અને એની જે કંઈ તમને અહીં આપેલું હોય અભિનવ એની કિંમત મૂકી અને સીધો ડોટ ગુણાકાર જ્યારે આ વાત જે છે એમાં બરાબર વ્યવસ્થિત વિચારવાનું છે કે અભિલંબની દીપ કોસાઇન અને ઉગમ બિંદુથી અંતર મેળવો તમને કાર્તેજીય સ્વરૂપ આપેલું છે તો એને આ સ્વરૂપની અંદર ફેરવવાનું અભિલંબ નક્કી કરવાનું છે અભિલંબ નક્કી થઈ જાય એટલે અભિલંબની દીપ કોસાઇન કઈ રીતે મળે તો એના માન વડે ભાગી નાખો અહીંયા 0 0 1 આવે તો માન તો 1 જ થવાનું અને 1 વડે ભાગ સુધી નહીં હોય જશે અથવા તો અહીંયા છે કે આ અભિલંબ 1 1 1 આવ્યો तो એને માન એનું માન થાય છે √3 એટલે √3 વડે આને ભાગવાનું સમીકરણ એટલે આ પ્રમાણે સમીકરણ મળે એટલે આ પ્રમાણે સમીકરણ મળે એટલે આ n કેરેટ n કેરેટ એટલે અભિલંબની દીપ કોસાઇન અને સામે જે અહીં આવે છે r બાર / n કેરેટ બરાબર d આ d જે છે એ અંતર છે આવી રીતે મેં જે c જે છે એ તમને હોમવર્કમાં આપેલું છે અને d ની અંદર જે વાત આપણે કરી એમાં જો અહીંયા નિશાની માઈનસ આવતી હોય સામે નિશાની માઈનસ આવે તો એને આપણે એનું માન લઈ લેશું એટલે એ જે છે નિશાની પ્લસ થઈ જાય એટલે અંતર જે છે એ ઋણ હોય નહીં તો આજના દિવસમાં જે છે આપણે એ સુધી રાખીએ આગળના લેક્ચરની અંદર સમતલને આગળ થિયરીની વાત કરી અને દાખલાની અંદર જશું ધન્યવાદ